નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કડેશિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 5 ગણિત ગમ્મત કે જેમાં ભાગ નંબર 1 ચેપ્ટર નંબર છે 4, જેનું નામ છે ભાગ અને પૂર્ણ. એટલે કે ભાગ એટલે તો કે એક આખો ભાગ હોય એનો અડધો, એક આખો ભાગ હોય એનો અડધો. જેમ કે તમારી સામે આ બોર્ડ દેખાય છે, એને હું વચ્ચેથી આમ કટકા કરી નાખું એટલે બે ભાગ થઈ ગયા, એટલે એના ભાગ કર્યા. અને આ આખે આખું હોય તો એને શું કહેવાય? પૂર્ણ. એટલે કે ભાગ, પાઠનું નામ છે ભાગ અને પૂર્ણ, ચેપ્ટર નંબર 4, પાઠ નંબર 4, જેનું નામ છે ભાગ અને પૂર્ણ. જેનો આપણે ભાગ એટલે કે પહેલો નંબર ભાગ જોવાનો. હવે પાઠમાં શરૂઆત કરીએ તો આપણને એવું કહે છે કે તમે આપણા દેશનો ધ્વજ જોયો હશે, તમે ધ્વજ દોરતા આવડે છે. દરેક વિદ્યાર્થીને તમને પ્રશ્ન પૂછે છે કે તમે આપણા દેશનો જે રાષ્ટ્રીય ધ્વજ છે એ દરેક વિદ્યાર્થીએ જોયેલો જ હોય, અને દરેક વિદ્યાર્થીઓને આપણા દેશનો રાષ્ટ્ર ધ્વજ દોરતા આવડતો જ હોય. તો અહીંયા કણે આપણે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ દોરવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓએ અહીંયા કણે, મારી પાસે તો સ્કેલ માપ નથી, પરંતુ બાકી તમારી પાસે સ્કેલ માપ છે તો એના માટે થઈને સ્કેલ માપ હોય તો બહુ વધારે સરળતા રહેશે. હવે આપણો રાષ્ટ્રધ્વજ છે એમાં આપણને એવું કહે છે કે 9 સેમીની લંબાઈ અને આ પહોળાઈ છે એ કેટલી હોય છે? 6 સેમીની હોય છે એવું કહે છે આપણને. હવે આ જે લંબચોરસ છે એને તમારે 3 સરખા ભાગની અંદર વિભાજિત કરવાનું છે. કેટલા? 3 સરખા ભાગની અંદર વિભાજિત કરવાનું છે. તો હવે 3 સરખા ભાગ પાડવા હોય તો કે આપણે 3 સરખા ભાગમાં વિભાજીત કરીએ તો એનો આકાર છે આપણને આવો મળે. અહીંયા કણે હું શક્ય એટલો પ્રયત્ન કરીશ કે 3 ભાગ સરખા જ થાય. તો અહીંયા કણે આપણે જોઈ શકીએ કે આ બબેના ભાગની અંદર વિભાજીત થાય, 2 ને 2, 4 ને 2, 6. પ્રશ્ન પૂછ્યો છે, આપણા ધ્વજનો ઉપરનો ત્રીજો ભાગ કેસરી રંગનો છે, એટલે કે આ ભાગ છે એ તમને કેવા રંગનો જોવા મળે છે? કેસરી રંગમાં. પછી વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે? વચ્ચેનો ત્રીજો ભાગ એટલે આ. હવે આ જે ભાગ છે એમાં આપણે કેવો જોઈતા હોઈએ છીએ? સફેદ રંગ. કેવો હોય છે? સફેદ રંગ. પછી એવો પ્રશ્ન કહે છે કે અશોક ચક્ર તમે ક્યાં દોરશો? હવે અશોક ચક્ર છે તમને ખબર છે આપણા ધ્વજની અંદર વચ્ચે જ્યાં સફેદ રંગ છે એમાં બરોબર વચ્ચોવચ એને આપણે દોરતા હોઈએ છીએ ગોળાકારની અંદર. હવે એ જે ગોળાકાર છે એમાં પછી આપણે એવું કહે છે ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો, કે આખો ભાગ છે એના કેટલામાં ભાગમાં તમે લીલો રંગ પૂરશો? અહીંયા લીલો ભાગ છે કે આખો કેટલા હતા? 3 ભાગની અંદર, એટલે કે 3 ભાગ હતા એમાંથી 1 ભાગની અંદર આપણે કેવો પૂરીએ છીએ? લીલો રંગ. એટલે ત્રીજો ભાગ, અરે આખાનો કેટલો કહેવાય? ત્રીજા ભાગની અંદર, એટલે ત્રીજાનો જવાબ આવશે ત્રીજો. સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે, શા માટે? હજુ શું કહે છે? સફેદ રંગ છે એ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો, એટલે કે લીલા કરતા સફેદ રંગ ઓછો હોય તો કે હા. કેમ? તો કે આટલા ભાગની અંદર આપણે જે એનું અશોક ચક્ર દોરવાનું છે એ અશોક ચક્ર છે એ શું કરે છે? તો કે આપણા ધ્વજનો અમુક ભાગ છે એ શું કરે છે? વાદળી રંગ, સફેદ રંગમાંથી એટલો ભાગ છે કપાઈ જાય છે.
કે ટોટલ આવા 24 આરા આવેલા હોય છે. હવે આ ભાગ છે એ કેવા રંગથી હોય છે? તો કે વાદળી રંગથી હોય છે. હવે આ વાદળી રંગની થી હોવાના કારણે એ આટલો ભાગ છે એ શું કરે છે? તો કે આપણા અશોક ચક્રનો રંગ વાદળી હોવાથી એ લીલા ભાગમાં એટલો એટલે કે સફેદ ભાગ એટલો ઓછો વપરાય, સફેદ રંગ એટલો ઓછો વપરાય છે. કેના કરતા? લીલા કરતા. હવે આપણને બીજો એક દેશનો ધ્વજ આપેલો છે જેનું નામ છે અફઘાનિસ્તાનનો ધ્વજ. તો હવે એમાં પૂછે, હવે આ ધ્વજને જુઓ તેનો કેટલામો ભાગ કાળો છે? હવે એમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એનો ધ્વજ તમને ત્રણ ભાગની અંદર વિભાજિત કરેલો છે. કેટલો છે? તો કે ત્રણ ભાગની અંદર વિભાજિત કરેલો છે. હવે એમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ધ્વજમાં કાળો રંગ કેટલા ભાગમાં છે? તો કે આખા ભાગનો કેટલામો ભાગ છે? ત્રીજો, એટલે ત્રીજા ભાગની અંદર કાળો રંગ છે. ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય, એટલે કે લીલો ભાગ આ લીલો છે. હવે એના ભાગને લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખતો? તો જો ખાસ તમને લખવાની રીત એકદમ સાદી અને સરળ છે, એકદમ સાદી અને સરળ છે. કેવી રીતના લખશો આપણે? કે ત્રીજા ભાગની અંદર લીલો રંગ છે તો તમને ખબર જ છે, પરંતુ કેવી રીતના કહી શકાય? તો તમને ખબર જ છે આ આખો ભાગ છે. કેવો છે? આખો ભાગ, એટલે કે આ આખો છે એમાંથી કુલ કેટલા ભાગ કરેલા છે? સરખા ત્રણ ભાગ કરેલા છે. બરોબર, કેટલા ભાગ કરેલા છે? એટલે જેટલા ભાગ કરેલા હોય ને એ આપણે ક્યાં લખશું? તો કે છેદમાં લખશું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશું કે એના જે ભાગ કરેલા હોય એ આપણે ક્યાં લખશું? છેદમાં લખશું. અને આખો ભાગ છે એટલે આપણે એને શું કરશું? એક લખશું, એટલે કે એક તૃતીયાંશ ભાગની અંદર કુલ ભાગ છે આપણે ક્યાં લખશું? છેદમાં લખશું. અને જેનો રંગ પૂછ્યો હોય એના આપણે શું કરશું? એટલો ભાગ આપણે અહીંયા લખશું. એટલે કે આપણે અહીંયા શું કીધું છે? તો કે લીલો રંગ, તો લીલો રંગ છે કેટલા ભાગમાં છે? ત્રણ ભાગ છે, એમાંથી એક ભાગની અંદર લીલો રંગ છે. બરોબર છે, એટલે આપણે એને લખશું એક તૃતીયાંશ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો વાત હતી એક ની અંદર, હવે માની લ્યો કે આ બંને ની અંદર લીલો હોત તો એને આપણે કેવી રીતના લખત? તો આપણે એને કેવી રીતના લખત? તો એને આપણે આવી રીતના લખશું. કેવી રીતના? કુલ કેટલા ભાગ? તો કે છેદમાં હંમેશા જેટલા ભાગ હોય એટલા લખી નાખવાના. કુલ ત્રણ ભાગ, કેટલા? એક, બે ને ત્રણ, એટલે છેદમાં હંમેશા જેટલા ભાગ હોય એટલા લખી નાખવાના. હવે ઉપર આપણે પૂછ્યું છે શું? તો કે લીલો રંગ છે કેટલામાં ભાગમાં છે? તો કે એક અને બે ભાગમાં. કેટલા ભાગમાં છે? કુલ ભાગ છે ત્રણ, એમાંથી બે ભાગની અંદર લીલો રંગ છે, એટલે જેનું પૂછવું હોય એટલા ભાગની અંદર હોય એટલા અહીંયા લખી નાખવાનું. અહીંયા એકલો એટલા માટે કેમ કે એક ભાગની અંદર હતો, અહીંયા બે ભાગની અંદર હોત તો બે ભાગની અંદર કુલ છેદમાં આવી ભાઈ એટલા ભાગ લખી નાખવાનો. જો અહીંયા હોત તો, અહીંયા આપેલું છે નહીં. આ તો આપણા માટે ઉદાહરણ તરીકે હતું. હવે એનાથી આગળ આ આપણા પાડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે. હવે તમે જોઈ શકો છો કે આપણને ત્રીજો એક ધ્વજ આપેલો છે કે જેનું નામ છે મ્યાનમાર. હવે વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? હવે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વાદળી રંગ છે એ ધ્વજના ચોથા ભાગથી ઓછો છે કે વધારે એ આપણે ચેક કરવાનું છે. તો એના માટે થઈને વિદ્યાર્થી મિત્રો તમે આવું જોઈ શકો છો. આ ભાગ આપણને વાદળી રંગથી પૂરેલો આપેલો છે. હવે આ ભાગ વાદળી રંગથી પૂરેલો આપેલો છે. હવે એ જે ભાગ છે એને માપી લો લંબાઈ ચોરાઈ. હવે એ જ માપને અહીંયા કણે તમે એવો જ ચોરસ બનાવશો તો તમને ખબર પડશે, જો અહીંયા કણે જગ્યા વધશે તો એવું તમે કહી શકશો કે આ વાદળી છે એ ચોથા ભાગથી પણ ઓછો ભાગ રોકે છે. તો અહીંયા કણે આપણે આ જે વાદળી રંગ છે એ આપણને એવું જોવા મળે છે કે એના ચોથા ભાગથી પણ ઓછો ભાગ રોકે. અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તે અડધા ભાગથી વધારે છે, તે પોણા ભાગથી વધારે છે?
તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, તો હકીકતમાં જોવા જઈએ તો એને આપણે આમ ચાર ભાગ પાડીએ, તો એક બે ને ત્રણ, એક બે ને ત્રણ એટલે કે આ ભાગ છે બધા કેવો છે લાલ, આ પણ લાલ અને આ પણ લાલ રંગથી, જ્યારે આ ભાગ પણ લાલ રંગથી વધારે છે. તો હવે અહીંયા આગળ આપણે એવા કહી શકીએ કે સર ચાર ભાગ પાડેલા છે એમાં ત્રણ ભાગની અંદર લાલ રંગ છે, હજી એથી પણ વધારે ભાગની અંદર શું આપેલો છે આપણે લાલ રંગ આપેલો છે. એટલે અને સાદી ભાષામાં આપણે લખીએ તો આ અડધો, અડધાથી વધારે એટલે કે પોણો, શું કહેશું વિદ્યાર્થી મિત્રો, પોણા ભાગથી, પણ વધારે ભાગમાં શું આપેલું છે આપણને વિદ્યાર્થી મિત્રો, લાલ રંગ આપેલ છે. હવે શોધી કાઢો તમે કેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો, કેટલા ધ્વજમાં ત્રણ રંગો છે, આ બધા જ માં ત્રણેય રંગોના ભાગ સમાન છે, તો એ તમારે તમારી જાતે શોધવાનું છે. આ કેરળની એક શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા કણે જે ધ્વજ આપેલો છે એ ગણિતની કેરળની એક ગણિતની શાળાનો ધ્વજ છે. ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે, લાલ રંગનો કેટલો ભાગ છે, હવે એ તમારે જેમ કે અહીંયા મેં તમને લખેલું છે એવી જ રીતના તમારે એની ગણતરી કરવાની છે. પછી આ કાળા ચિહ્ન ને જુઓ, તેને દોરો. તમારી શાળામાં ગણિત ક્લબ છે, જો ન હોય તો તમારા શિક્ષકને પૂછો કે તે કેવી રીતે બનાવી શકાય. તમારી ગણિત ક્લબ માટે ધ્વજ બનાવો, તેને અહીં દોરો. હવે તો કે હવે આપણે શું કરવાનું છે, આપણને આપણે અહીંયા કણે એક ખાલી જગ્યા આપેલી છે એમાં આપણી જાતે આપણો ધ્વજ બનાવવાનો છે, એમાં કોઈ એક નાનકડી નિશાની મૂકવાની છે કે જેથી કરીને આપણે એને ઉપયોગમાં લઈ શકીએ અને આપણા ગણિત ક્લબની અંદર એનો ઉમેરો કરી શકીએ છીએ. પછી એમાં તમારે ક્યાં ક્યાં રંગનો ઉપયોગ કરવો, તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે, જો હા તો ધ્વજના કેટલામાં ભાગ લાલ રંગનો પૂર્યો છે, પછી બીજા ક્યાં રંગ તમે પસંદ કર્યા છે એ પણ સાથે સાથે એની અંદર લખવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના તમારે એની અંદર તો કે ભાગ છે એની અંદર દર્શાવતા જવાના અને સાથે સાથે તમે એની અંદર ક્યાં ક્યાં રંગનો ઉપયોગ કર્યો, કેવી રીતના ઉપયોગ કર્યો એ પણ સાથે એની અંદર દર્શાવતું જવાનું છે. હવે હવે એનાથી આગળ વધીએ અને હવે આપણે પ્રવૃત્તિમાંથી દાખલા તરફ આગળ વધીએ. નીચે આપેલ આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવવાનું છે આપણે. હવે નીચે આકૃતિ દોરું છું, આકૃતિમાં કેટલામો ભાગ છે એ રંગીન બતાવેલો છે, એ દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે ગણતરી કરી અને એને દોરવાનું રહે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતના ગણતરી કરવી, તો મેં તમને અહીંયા ઘણી શીખવાડેલું છે કે કેવી રીતના ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ તો તમારે શું કરવાનું,
કે કેટલા ભાગ પડેલા છે એ ગણતરી કરી લ્યો, 1 2 3 4 5 અને 6. તો જેટલા ભાગ કરેલા હોય એને આપણે હંમેશા ક્યાં લખી નાખવાના? છેદમાં. એને આપણે ક્યાં લખી નાખવાના? છેદમાં. કે કુલ 6 ભાગ કરેલા છે. હવે આપણે કેટલા ભાગ દર્શાવવાના છે? રંગેલો ભાગ દર્શાવવાનો. કયો? રંગેલો ભાગ દર્શાવવાનો છે. તો કેટલા ભાગમાં? 1 2 અને 3, એટલે કે 3 ભાગમાં રંગ કરેલો છે. હવે આને સાદુરૂપ આપો તો 3 2 ને 6 થાય, એટલે આ 3 3 જાય, તો ઉપર કઈ નહીં તો 1 અને છેદમાં 2, એટલે 1 ના છેદમાં 2. તો એટલે કે 1 ના છેદમાં 2 અથવા 3 ના છેદમાં 6 આ ભાગ છે એ રંગેલો છે એવું દર્શાવેલું છે. હવે એના સિવાયની બીજી આકૃતિ દોરું છું અને બાકીના દાખલાઓ તમારે તમારી જાતે હોમવર્કની અંદર ગણવાના રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે. એ કેટલામાં ભાગમાં રંગીન દર્શાવે છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે. તો આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું જેશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. અસ્તુ.